નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દ્રાક્ષના ફાયદાઓ વિશે. મોસમી ફળના રૂપમાં આજકાલ દ્રાક્ષ બજારમાં સહેલાઈથી મળી રહે છે અને તેને ખાવી ખૂબ જ સહેલી હોવાથી લોકોની પ્રિય પણ છે, કારણ કે ના તો તેને છોલવાની કોઈ ઝંઝટ છે, ના તો તેના બીજ કાઢવાની જરૂર પડે છે. બજારમાં બે પ્રકારની દ્રાક્ષ મળે છે, એક તો લીલા રંગની અને એક કાળા રંગની. બંને પ્રકારની દ્રાક્ષ સ્વાદિષ્ટ અને ગુણકારી છે. હવે આપણે જોઈએ દ્રાક્ષ ખાવાના કેટલાક ફાયદાઓ. દ્રાક્ષમાં ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને પોલિફિનોલ્સ નામનું એન્ટીઓક્સિડન્ટ જેવા કેટલાય પોષક તત્વ મળી આવે છે, જેનાથી દ્રાક્ષ ટીબી, કેન્સર, બ્લડ ઇન્ફેક્શન જેવી ઘાતક બીમારીઓમાં ગુણકારી છે. હૃદયની બીમારી માટે પણ દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે. જાનવરો પર થયેલા એક સંશોધન મુજબ કહેવાય છે કે દ્રાક્ષ હૃદયમાં જમા થઈ રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય અને ભૂખ ન લાગતી હોય તો તમારા માટે દ્રાક્ષનો રસ ઘણો ફાયદાકારક રહેશે. આના સેવનથી કબજિયાત દૂર થાય છે અને ભૂખ પણ ઉગડે છે. દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશરની સમસ્યા નથી રહેતી. કોઈને જો હાઈ બીપીની સમસ્યા હોય તો દ્રાક્ષ ખાવાથી બીપી ઓછું રહે છે, કેમ કે દ્રાક્ષમાં રહેલા પોટેશિયમની માત્રા લોહીમાંની સોડિયમની માત્રાને ઓછી કરી નાખે છે. દ્રાક્ષ ખાવાથી એલર્જીના રોગમાં પણ ફાયદો થાય છે. સંશોધન મુજબ દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ, લ્યુટીન અને જે એક્સાથીન નામના પોષક તત્વો રહેલા છે, જે આંખો માટે ખૂબ સારા હોય છે. તેથી આંખોની તંદુરસ્તી માટે પણ દ્રાક્ષ ખાવી ગુણકારી રહે છે. દ્રાક્ષમાં પ્રચુર માત્રામાં કેલોરી, ફાઇબર, વિટામિન સી અને વિટામિન ઈ મળી આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દ્રાક્ષ ખૂબ ફાયદાકારક છે, કેમ કે દ્રાક્ષ લોહીમાં શર્કરાનું લેવલ ઓછું કરવાનું કામ કરે છે. આ સિવાય દ્રાક્ષ આયર્નનો પણ ખૂબ સારો એવો સ્ત્રોત છે. માઇગ્રેનના દુખાવાથી ગ્રસ્ત લોકો માટે દ્રાક્ષનો રસ પીવો ખૂબ ફાયદાકારક રહે છે. થોડા સમય સુધી દ્રાક્ષનો રસ પીવાથી માઇગ્રેનના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. સંશોધનો કહે છે કે બ્રેસ્ટ કેન્સર અટકાવવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. લોહીની ઉણપ એટલે કે એનિમિયા દૂર કરવા માટે એક ગ્લાસ દ્રાક્ષના જ્યુસમાં 2 ચમચી મધ મેળવી પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબિન પણ વધે છે. દ્રાક્ષના દાણામાં પોલિફેનોલિક ફાયટોકેમિકલ કમ્પાઉન્ડ મળી આવે છે. આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરને ફક્ત કેન્સરથી જ નહીં, પરંતુ કોરોનરી હાર્ટ ડિઝીઝ, નર્વ ડિઝીઝ, અલ્ઝાઇમર અને વાયરલ તથા ફંગલ ઇન્ફેક્શનથી લડવાની શક્તિ આપે છે. દ્રાક્ષના રસ વડે કોગળા કરવાથી મોઢાના ઘા અને ચાંદામાં રાહત મળે છે. દ્રાક્ષ ચહેરા પરના ડાઘ, ખીલ વગેરેને સૂકવવામાં પણ મદદ કરે છે. ઉલટી થતી હોય કે બેચેની થતી હોય તો દ્રાક્ષ પર થોડું મીઠું અને કાળા મરીનો પાવડર છાંટી ખાવું જોઈએ. પેટની ગરમી શાંત કરવા માટે 20-25 દાણા દ્રાક્ષના લઈ રાત્રે પાણીમાં પલાળી દો, સવારે મસળીને નીચોવી દો. હવે આ રસમાં થોડી ખાંડ મેળવી સેવન કરવું. ભોજનના 1/2 કલાક પછી દ્રાક્ષનો રસ પીવાથી શરીરમાં લોહી વધે છે અને થોડા દિવસો નિયમિત પ્રયોગ કરવાથી પેટ ફૂલવું, અપચો જેવી બીમારીઓ મટે છે. દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને ત્વચામાં કસાવટ તથા ચમક આવે છે. દ્રાક્ષમાં પાણી વધારે માત્રામાં હોય છે, તેથી દ્રાક્ષ શરીરને ડિહાઈડ્રેટ નથી થવા દેતી. તમે દ્રાક્ષને આખી જ ખાઈ શકો છો, નહીં તો પછી તેમાંથી બનતા વાઇન, સરકો, જામ, જ્યુસ, જેલી અને કિશમિશ વગેરેનું પણ સેવન કરી શકો છો. જો તમે દ્રાક્ષનો ઉપયોગ સીમિત માત્રામાં કરશો તો તમને આનાથી કોઈ નુકસાન નહીં થાય, પરંતુ દરરોજ વધારે માત્રામાં દ્રાક્ષનું સેવન કરવાથી આપને કેટલાક દુષ્પ્રભાવ પણ થઈ શકે છે. જેમ કે આમ તો દ્રાક્ષમાં ખૂબ જ ઓછી કેલોરી હોય છે, પરંતુ આનું વધુ પડતું સેવન તમારું કેટલાક કિલો વજન પણ વધારી શકે છે. જો તમારું શરીર ફ્રુક્ટોઝથી સંવેદનશીલ હોય તો દ્રાક્ષનું સેવન તમારા લીવર અને કિડનીની કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. તેથી જરૂરી છે કે દ્રાક્ષને તમે સંતુલિત માત્રામાં ખાઓ અને કેટલીક જરૂરી વાતો પર ધ્યાન આપો, જેમ કે દ્રાક્ષના સ્વાસ્થ્ય સંબંધિત લાભો મેળવવા માટે તેને ફળના સ્વરૂપમાં જ ખાવી
અથવા તો તેના તાજા રસનું સેવન કરવું. દ્રાક્ષને આગ પર કે અન્ય રીતે પકવીને ખાવાથી બચવું, કારણ કે પકવવાથી તેના પોષક તત્વો નાશ પામે છે અને એટલી ગુણકારી નથી રહેતી જેટલી કાચી હોય છે. જો તમે દ્રાક્ષથી બનેલી લાલ વાઇનનું સેવન કરતા હો તો ધ્યાન રાખવું કે આનું સેવન વધારે માત્રામાં ન કરવું. મહિલાઓએ એક દિવસમાં એક અને પુરુષોએ બે ગ્લાસથી વધારે વાઇનનું સેવન ન કરવું જોઈએ. દ્રાક્ષનું સેવન ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. દ્રાક્ષનું સેવન સનબર્નથી છુટકારો અપાવે છે. ત્વચાના અસમાન રંગને સામાન્ય કરવા માટે પણ દ્રાક્ષનું સેવન લાભકારી છે. નિયમિત રીતે દ્રાક્ષનું સેવન વાળને ખરતા અટકાવે છે. વાળનો ગ્રોથ વધારવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. દ્રાક્ષનો ઉપયોગ વાળનો ખોડો મટાડવા માટે પણ કરવામાં આવે છે. દ્રાક્ષ ખાવાની સાચી રીત. દ્રાક્ષનો રસ કાઢીને પી શકાય છે. દ્રાક્ષને એક રાત માટે ફ્રીઝરમાં મૂકી દેવી અને બીજા દિવસે તેનું સેવન કરવું. ઉનાળામાં તે શરીરને ઠંડક પહોંચાડશે. ફ્રૂટ ચાટ બનાવવામાં દ્રાક્ષનો ઉપયોગ કરી શકાય છે. કેક બનાવવાની સામગ્રીમાં દ્રાક્ષ મેળવવાથી કેકમાં સ્વાદિષ્ટ ફ્લેવર આવશે. દ્રાક્ષની આઈસ્ક્રીમ પણ બનાવી શકાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દ્રાક્ષનું સેવન સવારના સમયે કરવાની સલાહ આપવામાં આવે છે. દ્રાક્ષમાં રહેલી શર્કરા આપણા શરીરને ઇન્સ્ટન્ટ ઉર્જા પ્રદાન કરે છે. દ્રાક્ષમાં પાણીની માત્રા પણ વધારે હોય છે, જે શરીરને પૂરા દિવસ હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને સવારના સમયે દ્રાક્ષ ખાવાથી પાચન પણ સારું રહે છે. 25 મિલી દ્રાક્ષનો તાજો રસ પ્રતિદિન પીવાથી પાચનની ખરાબી, પેટ ફૂલવું, કબજિયાત, માથાનો દુખાવો, ચક્કર આવવા, આફરો વગેરેમાં આરામ મળે છે. આને દિવસમાં 2 વાર 2-2 ચમચી લેવો. દ્રાક્ષનો રસ નીચોવી નાકમાં નાખવાથી નાકમાંથી આવતું લોહી તરત જ બંધ થઈ જશે. દ્રાક્ષનો રસ કલઈવાળા વાસણમાં ગરમ કરવો. જ્યારે રસ ઘાટો થઈ જાય ત્યારે તેને શીશીમાં ભરી લેવો. રાત્રે સળીથી આંખમાં લગાવવું. આ આંખોની ખારીશ અને વાળ ખરતા અટકાવે છે. તો મિત્રો, આ હતી જાણકારી દ્રાક્ષ વિશે. જો પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બીજી જાણકારી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી આવજો.